હેલો, જાગૃતતા વાસમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. હવે આજે મેં વિડીયો બનાવ્યો છે તમને લોકોને જાગૃત કરવા માટે. સ્પેશિયલ આજે મેં વિડીયો બનાવ્યો છે. તમારે હવે લગભગ છોકરાઓને ખબર છે કે માસ પ્રમોશન મળવાનું છે, તો હવે માસ પ્રમોશન મળવાનું છે તો જોડે જોડે આપણે બીજી કઈ એક્સ્ટ્રા આપણે એક્ટિવિટી કરવી જોઈએ. બીજો આપણો ટાઈમ જે બચવાનો છે એ ટાઈમ આપણે ઇન્વેસ્ટ કરવો જોઈએ, જેના કારણે તમારે જયારે 4 યર પતે, તમારું એન્જિનિયરિંગ પતે કે તમારું ડિપ્લોમા પતે, એ વખતે તમે લોકોને કદાચ એવું પણ બની શકે છે કે તમને જોબની જરૂર ના પડે, તમે ઇન્ડિપેન્ડન્ટ બની ગયા હો, પોસિબલ છે. એમાં એક આ કરિયર ઓપ્શન છે યુટ્યુબ. શું યુટ્યુબને કરિયર ઓપ્શન તરીકે ચૂઝ કરાય? આ એક ક્વેશ્ચન છે. આમાં હું છેલ્લું મારી અત્યારે ઇન્કમ પણ કહીશ કે આમાં યુટ્યુબમાં મારી ઇન્કમ કેટલી છે, તો તમને ક્લિયર થશે કે યુટ્યુબમાં કેટલો સ્કોપ છે અને યુટ્યુબમાં તમારે એઝ અ ફૂલ ટાઈમ તમારે જોડાવું હોય તમે જોડાઈ શકો છો, બરોબર. પણ સૌથી પહેલા એના માટે આ જયારે મેં જાગૃત આવાસ ચેનલ સ્ટાર્ટ કરી હતી અને એ પછી હું જે વસ્તુ શીખ્યો છું એ બધી વાતો અને ચેનલ કેવી રીતે બનાવવી જોઈએ, કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ, એ બધી વાતો જે છે એ આપણે બીજી ચેનલ જે છે અપના ટાઈમ આયગા એની અંદર તમને સ્ટાર્ટિંગથી એટલે કે એ થી લઈને ઝેડ સુધીની બધી જ વાતો યુટ્યુબ પરની હું તમને ત્યાં આગળ વન બાય વન વિડીયો બનાવીને ત્યાં આગળ મૂકવાનું છું. જે લોકોને આમાં યુટ્યુબમાં ખરેખર દિલથી ઈચ્છા છે કે ના મારે આમાં આગળ વધવું છે, તો એ લોકોએ આ ચેનલમાં નીચે હું લિંક આપી દઉં છું, તમે એમાં જોડાઈ શકો છો અને આપણે એ વિડીયો જયારે સ્ટાર્ટ કરશું લગભગ કાલથી ચાલુ કરી દઈશું અને એ ટુ ઝેડ બધી જ આખી વાતો આપણે યુટ્યુબ પર કરશું. પણ એની પહેલા તમને એ ખબર હોવી જોઈએ કે તમારે યુટ્યુબ પર શેના માટે આવવું છે. યુટ્યુબ ઉપર તમારે આવવું છે તમારે ફેમ મેળવવા માટે, એટલે કે ફેમસ થવા માટે આવવું છે, તમારે રૂપિયા કમાવા માટે આવવું છે, કે તમારે બસ્ટ ખાલી તમારા એન્જોયમેન્ટ માટે આવવું છે. એ તમારો જે મેઇન પર્પઝ જે છે એ પર્પઝ તમારો ફિક્સ હોવો જોઈએ. ફોર એક્ઝામ્પલ, બે લોકો છે આપણે નામ આપી દીધી ટાટા અને ઓડી. તો ટાટા જે છે ટાટાનો શું પર્પઝ છે કે આપણા ઇન્ડિયાની જે પબ્લિક જે છે એને આપણે ઓછા પૈસે ઓછા કોસ્ટ ઉપર આપણે ગાડી પ્રોવાઈડ કરીએ, એનો પર્પઝ છે. અને ઓડી, તો ઓડીનો શું પર્પઝ છે કે આપણે ઇન્ડિયાની અંદર કે વર્લ્ડની અંદર આપણે લોકોને લક્ઝરી પ્રોવાઈડ કરીએ, લોકોને આમ જોરદાર ફીલ કરાવી એવી આપણે ગાડીઓ બનાવીએ, ભલે મોંઘી બને તો મોંઘી. ટાટાનો પર્પઝ અલગ છે, ઓડીનો પર્પઝ અલગ છે, બંને સેમ વસ્તુ બનાવે છે. ટાટાને પણ એના કસ્ટમર મળી રહે છે અને ઓડીને પણ એના કસ્ટમર મળી રહે છે. હવે તમે કહેશો કે આમાં ઇન્કમ શું, કેવી રીતે આપણને ખબર પડે? જો ટાટાની જે ગાડી જે છે એ સસ્તી છે પણ એના કસ્ટમર સંખ્યા વધારે છે, જ્યારે ઓડી જે છે એ ઓડીની પ્રાઇસ મોટી છે પણ એના યુઝર ઓછા છે, તો સરવાળે જોવા જઈએ તો બંનેની ઇન્કમ ઓલમોસ્ટ સેમ ટુ સેમ આપણે ગણી શકીએ છીએ. તો તમારે પહેલા જ્યારે તમે યુટ્યુબ પર આવવા માંગો છો તો તમારો પહેલા પર્પઝ નક્કી હોવો જોઈએ અને એ પર્પઝના આધારે તમારે તમારી ચેનલનો ટોપિક ડિસાઇડ કરવો જોઈએ. હવે ચેનલનો ટોપિક કેવી રીતે ડિસાઇડ કરવો, કેવો ચેનલ ટોપિક ડિસાઇડ કરીએ તો આપણે સક્સેસફુલ જઈએ, વ્યૂઝ આવે, એ બધી વાતો જે છે એ આપણે વન બાય વન આપણે જે આપણે સેકન્ડ ચેનલ જે છે એ સેકન્ડ ચેનલમાં આપણે ડિસ્કસ કરીશું, બરોબર. હવે તમને એમ થશે કે સાલું બહુ જ યુટ્યુબમાં તો કેટલી ઇન્કમ હશે આપણને ખ્યાલ નથી, બરોબર. ઘણા બધા કહેતા હોય છે કે ભાઈ 1000 આટલા ડોલર મળે, 2000 વ્યૂઝ આવે તો આટલા ડોલર મળે, 5000 વ્યૂઝ આવે એટલે આટલા ડોલર મળે. આ બધી વસ્તુ એક મિથ્યા છે. હું પોતે એક્સપિરિયન્સ કરું છું એટલે મને ખબર છે કે યુટ્યુબની અંદર ઇન્કમ કેટલી છે અને કેવી રીતે કેલ્ક્યુલેટ થાય છે એ પણ એપ્રોક્સિમેટલી મને ખબર પડી છે, બરોબર. એટલે એવું જે કહેતા હોય કે ભાઈ 1000.5 ડોલર મળે કે 1000 આટલા ડોલર મળે બધું ફિક્સ નથી હોતું. ડે ટુ ડે માં તમે વિડીયો કઈ રીતે બનાવો છો, વિડીયોનું ટાઇટલ શું છે, ઘણી બધી ડિટેલમાં એવી બધી માહિતીઓ છે જે બધી વસ્તુને તમે ધ્યાનમાં રાખો અને એ પ્રમાણે તમે વિડીયો બનાવો તો એ પ્રમાણે તમારી ઇન્કમ ચેન્જ થયા કરતી હોય છે. યુટ્યુબમાં પર 1000 વ્યૂ આટલા જ ડોલર મળશે એવું ક્યાંય ફિક્સ હોતું નથી, પણ એ બધી પછીની વાત છે, જ્યારે તમે લોકો યુટ્યુબમાં તમારી ચેનલ મોનેટાઇઝ થઈ જાય પછીની વાત છે. પણ હું તમને અત્યારે કહેવા માંગીશ કે અત્યારે જે મારી જે ચેનલ જે છે આ જે જાગૃત આવાસ ચેનલ જે છે એ જાગૃત આવાસ ચેનલ પર આપણે જોવા જઈએ તો અત્યારે તમને સબસ્ક્રાઈબર છે ખબર હશે, એ સબસ્ક્રાઈબર માંથી તમે 5-6K સબસ્ક્રાઈબ કરી નાખો એટલી મંથલી ઇન્કમ અત્યારે આપણે યુટ્યુબ પર થાય છે, બરોબર છે. તો યુટ્યુબ પર અત્યારે તમારે જો એઝ અ કરિયર સ્કોપ તમારે ચૂઝ કરવું હોય તો અત્યારે બેસ્ટ ટાઈમ છે તમારે યુટ્યુબ પર જોઈન થવા માટે, કેમ કે તમારી પાસે અત્યારે વર્ક ફ્રોમ હોમ છે એટલે કે તમારે ઘરે બેસીને જ
તમારે ભણવાનું છે, તમારી પાસે પુષ્કળ ટાઈમ છે. જે લોકોને એમાં ટાઈમ વેસ્ટ ના કરવો હોય અને ટાઈમ ઇન્વેસ્ટ કરવો હોય તો એવા લોકો હોય તો 100% આમાં સ્ટાર્ટ કરવું જ જોઈએ. તમને ગમે તે વસ્તુ આવડતી હોય, યુટ્યુબ પર તમારે આવું હોય, તમારે તમને એમ હોય કે હું કેમેરાને ફેસ નહીં કરી શકું, તો કેમેરાને ફેસ કર્યા વગર પણ તમે યુટ્યુબ ચેનલ બનાવી શકો છો, એ તમારી ઉપર ડિપેન્ડ કરે છે. પણ જો તમને દિલથી ઈચ્છા હોય તો જરૂરથી આમાં તમારે આગળ વધવું જોઈએ. આ તો ફક્ત યુટ્યુબની ઇન્કમ છે, આ યુટ્યુબમાં બીજા એના સિવાય ઘણા બધા સોર્સ છે જેના મદદથી તમે પૈસા કમાઈ શકો છો. બસ તમારે અહીંયા ખાલી યુટ્યુબ પર બે જ વસ્તુ જોઈશે, એક છે તમારી પેશન્સ એટલે કે ધીરજ, અને બીજું જોઈશે તમારું કમિટમેન્ટ ડેડિકેશન એટલે કે તમારી મહેનત. જો આ બે વસ્તુ હશે ને તો તમે યુટ્યુબ પર 100% સક્સેસફુલ જશો. એમાં વિડીયો કેવી રીતે બનાવવા જોઈએ, શું ધ્યાનમાં રાખવાનું, એ બધી વાતો આપણે ચેનલ પર કરવાના છીએ. ઠીક છે, તો આપણે એની સિરીઝ સ્ટાર્ટ કરશું. જેને જોડાવવું હોય એ જોડાઈ શકે છે. All the best. Bye-bye.